એમ છે બાળકો, મજામાં. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ પહેલાના હિન્દી વિષયમાં મળ્યા છીએ. તો હિન્દીમાં આપણે શબ્દ વર્ણમાલા છે એમાં પાના નંબર 41 ઉપર તમે જોઈ શકો છો. પઢો ઓર લીખો, અહીંયા તમને સૂચના આપી છે, વાંચો અને લખો. અહીંયા શેનું ચિત્ર છે? પતંગનું. અહીંયા શું શબ્દ લખ્યું છે? પ. તો પતંગ, ગુજરાતીમાં પણ પતંગ બોલાય અને હિન્દીમાં પણ એને પતંગ જ બોલાય. હવે અહીંયા આપણે પ ઢૂંઢ કર ઉસ પર ગોળાકાર બનાવો. તો પ શોધીને તેના પર શું કર્યું? તો આપણે ગોળાકાર કર્યો હતો. હવે એ પછી આપણે પને રંગપૂર્તિ અને બિંદુઓ કો મિલાએ ટપકા છોડવાનું પણ આપણે શીખ્યા હતા. હવે અહીંયા નીચે પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો, એટલે પ શબ્દને આપણે આ રીતે લેખન કરવાનું છે, જોઈને લીટી આપીને. જે ટપકા છે એને જોડીને પેન્સિલથી આ રીતે પ શબ્દ લખવાનો છે. હવે પાછળના પેજ ઉપર આપણે જોઈએ. પ કો પ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડે, એટલે કે જ્યાં પ થી શરૂ થતો શબ્દ છે એને આપણે જોડવાનો છે. એટલે અહીંયા પલંગ છે, નગાડા છે, પતંગ છે, દરજી છે, પહિયા છે અને પટાખા છે અને ધજા છે. તો આમાં જ્યાં પ શબ્દ આવે છે એને આપણે જોડવાનો છે. તો પલંગમાં પ શબ્દ આવે છે તો એને આપણે જોડવાનું, નગાડામાં પ શબ્દ આવતો નથી તો આપણે જોડવાનું નથી, પછી પતંગમાં પ શબ્દ આવે છે તો આપણે એને જોડવાનું છે, દરજીમાં પ શબ્દ આવતો નથી એટલે એને જોડવાનું નથી, ત્યાર પછી પહિયામાં પ શબ્દ આવે છે એટલે એને જોડવાનું, પટાકા છે તો પટાકામાં પ શબ્દ આવે છે તો એને જોડવાનું, ધજામાં પ શબ્દ આવતો નથી તો આપણે એને જોડવાના નથી. હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને પ ની નીચે લીટી કરો, એટલે કે પ જે આ શબ્દ આવે છે એની નીચે શું કરવાનું છે? આપણે લીટી કરવાની છે. તો પતંગ, દીપક, પહાડ, ગણપતિ, પટરી, પગડી. તો આ દરેક શબ્દમાં પ શબ્દ આવેલો છે. હવે એ ક્યાં છે એની નીચે આપણે લીટી કરવાની છે. પતંગમાં પ અહીંયા છે તો એની નીચે આપણે લીટી કરશું. દીપક એમાં પ અહીંયા છે તો એની નીચે લીટી કરશું. પ હાડ એમાં ડ નીચે આપણે લીટી કરવા, પ નીચે લીટી કરશું, ડ નીચે પહાડ છે એમાં પ નીચે લીટી કરવાની, પ અહીંયા છે. ગણપતિ એમાં પ અહીંયા છે તો પ નીચે લીટી કરશું. પટરી એમાં પ નીચે લીટી કરશું. પગડી એમાં પ નીચે શું કરવાનું? લીટી કરવાની છે. એટલે કે જ્યાં પતંગનો પ છે ત્યાં આપણે આ રીતે લીટી કરવાની છે. પસે અલગ વર્ણન પર ખોટાની નિશાની કરો, એટલે કે પથી છે જુદા શબ્દો પડે છે એના ઉપર શું કરવાનું છે? આપણે ખોટાની નિશાની કરવાની છે. તો અહીંયા પ ફ પ ક પ શ સ પ ગ પ પ મ ય પ બ પ શ. તો અહીંયા તમને ઘણા શબ્દો અલગ આપ્યા છે તો આપણે એના પર શું કરવાનું છે? ચોપડી. તો અહીંયા ફ ઉપર, ક ઉપર, શ ઉપર, સ ઉપર, ગ ઉપર, મ ઉપર, ય ઉપર અને શ ઉપર. એટલે જે અલગ શબ્દ છે એના ઉપર શું કર્યું? આપણે ચોપડી કરી. હવે તમે નીચે જોઈ શકો છો, અહીંયા અહીંયા તમને શબ્દો આપેલા છે, પહિયા, પગડી, પલંગ અને પટાકા. હવે અહીંયા શું કીધું છે? પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. પહિયા શબ્દ તમને આખું લખીને આપ્યો છે પણ નીચે તમને ટપકા આપ્યા છે, તો એ ટપકાને આપણે આ રીતે જોડવાના છે અને એના માથે આવી રીતે લાઇનિંગ કરવાની છે. અહીંયા પ શબ્દ આપ્યો નથી તો આપણે અહીંયા પ લખવાનો છે, તો આ રીતે લાઇનિંગ કરવાની છે. તો આ રીતે તમારે દરેકમાં લેખન કરવાનું છે. અહીંયા પગડી છે તો પ લખવાનો છે, આ રીતે લાઇનિંગ કરવાની છે. અહીંયા પ નથી આપ્યો એટલે આપણે એને પ લખી અને શબ્દ પૂર્ણ કરવાનો છે. એવી રીતે આ બંનેમાં પણ પ શબ્દ લખી અને શબ્દ પૂર્ણ કરવાનો છે, પલંગ અને પટાખા. હવે તમે નીચે જોઈ શકો છો, શબ્દ મેં સે પ ઢૂંઢ કર ઉસ પર ગોળાકાર બનાવો, એટલે કે શબ્દમાંથી પ શોધીને તેના પર શું કરવાનું છે? ગોળાકાર બનાવવાનો. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે એ જ પ્રમાણે અહીંયા કરવાનું છે. પવન, કપડા ને પક્ષી. તો અહીંયા જ્યાં પ છે ત્યાં આપણે ગોળ મીંડા કરવાના છે, એટલે કે ગોળાકાર કરવાનો છે. હવે એવી જ રીતે અહીંયા સામેના સપોલા પર ફ, તો ફ છે તો ફ સે
પઢો લીખો વાંચો અને લખો અહીંયા ફ આવ્યો છે તો ફલ, તો ગુજરાતીમાં પણ એને ફળ ન કહેવાય પણ ફળ કહેવાય. હિન્દીમાં ફળ કહેવાય, ગુજરાતીમાં ફળ કહેવાય. તો અહીંયા નીચે તમને સૂચના આપી છે, ફળ ઢૂંઢ કર ઉસ પર ગોળાકાર બનાવો, એટલે કે ફળ શોધી તેના ઉપર શું કરવાનું કીધું છે, ગોળાકાર કરવાનો કીધો છે. અહીંયા ફ ઉપર આપણે ગોળ કરશું, અહીંયા ફ ઉપર આપણે ગોળ કરશું, અહીંયા ફ ઉપર આપણે ગોળ કરશું, અહીંયા ફ ઉપર આપણે ગોળ કરશું અને અહીંયા ફ ઉપર આપણે ગોળ કરશું ને અહીંયા ઉપર એ જ્યાં ફ છે ત્યાં આપણે આ રીતે ગોળ કરવાનું છે. હવે પઢો એટલે કે વાંચો, અહીંયા વાંચવાનું છે, અહીંયા રંગ ભરો એટલે કે આમાં રંગ પૂર્તિ કરવાની છે, બિંદુઓ કો મિલાવો કે ટપકાને જોડવાના છે. તો આ રીતે ટપકાને જોડીને તમારે ફ શબ્દ બનાવવાનું છે, જે તમને અહીંયા આપ્યો છે. આ રીતે ફ શબ્દ છે એ બનાવવાનો, તો આ રીતે તમારે કરવાનું છે. હવે નીચે એમાં ફ શબ્દ છે તો એમાં આ રીતે તમારે ઘૂંટીને આ રીતે લાઇનિંગ કરવાની છે. આ રીતે ફ શબ્દ તમારે ઘૂંટીને લખવાનો છે અને બોલતું પણ જવાનું છે. તો સમજાઈ ગયું ને બાળકો? આગળના વિડીયોમાં મળીશું.